નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ કચ્છ ટીવી સમાચાર વન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, અબડાસાનું હિંગરિયા ગામ ખૂબ આધ્યાત્મિક ગામ છે. નરેડી, હિંગરિયા અને અલગ અલગ સ્થળોની મુલાકાત જ્યારે અમે લીધી છે ત્યારે એક અદના કાર્યકર લોકો વચ્ચે જઈ અને નાની નાની જો વાત હોય ત્યારે પરેશભાઈ હોય, શંભુભાઈ હોય અને ભાનુશાલી સમાજે આ ક્ષેત્રમાં ન માત્ર ચૂંટણી પણ જ્યારે પણ આ વિસ્તારમાં તકલીફ પડી હોય ત્યારે એ ખડે પગે ઊભા હોય, પછી દુષ્કાળની વાત હોય, કોઈ આફતની વાત હોય, કોઈ કુદરતી હોનારતની વાત હોય ત્યારે આ સમાજે લોકોના દિલ જીત્યા છે. પણ મારે અત્યારે એ વાત કરવી છે કે ચૂંટણીનો જ્યારે માહોલ છે ત્યારે શું ચિત્રણ છે, લોકોમાં ક્યાંક નારાજગી છે. ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી એટલે હોઈ શકે કે કોંગ્રેસમાંથી જે છે ધારાસભ્ય આવ્યા છે અને એ ચિત્રણ પણ છે. રૂપિયા ખૂબ મોટા લઈ અને જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એવા આક્ષેપો થયા છે. ત્યારે પરેશભાઈને મળીશ. પરેશભાઈ, ખાસ કરીને પહેલાં મને એ જણાવો કે તમે જે પ્રવાસ કરો છો શું ચિત્રણ જોવા મળે છે? અત્યારે જે તાલુકાનો પ્રવાસ થઈ રહ્યો છે અબડાસાની અંદર, જ્યાં જ્યાં ગામે જઈએ છીએ, સ્વયંભૂ દરેક સમાજનો, એકમાત્ર કોઈ સમાજ નહીં, સ્વયંભૂ દરેક સમાજના, દરેક જ્ઞાતિના લોકો અમારા પ્રવાસની અંદર જોડાય છે. અને જ્યારે પ્રદ્યુમનસિંહને અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, ખૂબ સારો સાથ સહકાર અને પ્રસિદ્ધાદ એમને મળી રહ્યો છે. સંપૂર્ણ વિશ્વાસ સાથે અમે કહીએ છીએ, જંગી બહુમતીથી અમારા પ્રદ્યુમનસિંહ જીતી રહ્યા છે એનો અમને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકરને વિશ્વાસ છે. પરેશભાઈ, આક્ષેપો થઈ રહ્યા છે કે અંગત સ્વાર્થ માટે જે છે રાજીનામું આપ્યું છે, અધવચ્ચેથી રાજીનામું આપ્યું છે, શું કહેશો? એ જાહેર જીવનની વસ્તુ છે. કોંગ્રેસ આગળ કોઈ મુદ્દો રહ્યો નથી. પ્રદ્યુમનસિંહ ઉપર આવા આક્ષેપો કરી રહ્યા છે એ પાયાવિહોણા છે. માત્ર ને માત્ર અબડાસા તાલુકા, લખપત અને નખત્રાણાનો વિકાસ થાય એના માટે ધારાસભ્યનું એમણે બલિદાન આપ્યું છે, જાહેરમાં એ વ્યક્તિ પોતે પણ કહે છે. અને અમને અમારી સરકાર સાથેનો વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટી એક વિકાસને વરેલી પાર્ટી છે અને એમાં પ્રદ્યુમનસિંહ જોડાયા છે. અમે જંગી બહુમતીથી જીતશું અને આ પાયોવિહોણા આક્ષેપો કોંગ્રેસના મિત્રોએ બંધ કરવા જોઈએ એ અમારો 100% વિશ્વાસ છે. પરેશભાઈ, ખાસ કરીને વિરામ તરફ જાઉં હું. મને આ વિસ્તાર જે છે ઘણીવાર લિંકમાં નથી આવતો, એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં હોય, દિલ્હીમાં હોય, અહીંયા ન હોય તો ઘણીવાર વિકાસના કામો થતા એવા લોકોના મંતવ્ય છે. તો શું તમારું માનવું છે કે કેટલા વિકાસના ફળોથી વંચિત છે આ વિસ્તાર? તમારા દ્વારા હું જણાવીશ કે જે અત્યારનો માહોલ છે, વિકાસ એટલે માત્ર એક જ ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય સૂત્ર છે. અને આ દુર્ગમ વિસ્તારની અંદર નાના નાના ગામડાઓ ઘણા આવેલા છે. 442 જેટલા ગામડાઓની અંદર અત્યારે વિકાસના ફળ પાર્ટી પ્રદ્યુમનસિંહ જીત્યા પછી 100% આવશે. અને ક્યાંક ત્રુટીઓ હશે 100% એવું જ નથી, પણ એ ત્રુટીઓ આ પ્રદ્યુમનસિંહના નેજા હેઠળ આપણે જંગી બહુમતીથી જીત્યા પછી બધી ત્રુટીઓ પૂર્ણ થશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. ભાજપ જે છે, હું અંતિમ પ્રશ્ન તરફ, કે બહુ ઓછી વાર જે છે આ તાલુકામાં જે છે અબડાસા વિધાનસભામાં પણ જ્યારે જીત્યો છે ત્યારે તમને વાત કરી કે નલિયાથી ભુજનો રસ્તો જયંતિભાઈ ભાનુશાલીએ બનાવ્યો અને કીધું કે ભુજથી તમે હાણે અહીં 100 સ્પીડમાં અચો, તો એ રોડ વર્ષોથી પેન્ડિંગ હતો, જયંતિભાઈના માધ્યમથી બન્યો. અત્યારે જીએમડીસી કોલેજની વાત હતી તો ગ્રાન્ટેડ થઈ. આગામી શું શું તમે આપવા જઈ રહ્યા છો વિકાસના ફળો? વિકાસના ફળોમાં એવું છે, જયંતિભાઈ હોય, તારાચંદભાઈ હોય કે અન્ય જે પણ વિધાનસભા અમારા ધારાસભ્ય રહી ચૂક્યા છે, માત્ર વિકાસનો મુદ્દો લઈને ચાલ્યા છે. અને પ્રદ્યુમનસિંહ જે પણ ખૂટતા કામ હશે છાતી ઠોકીને કહે છે, સરકારની અંદર મેં મારા ધારાસભ્ય પદનું બલિદાન આપ્યું છે અને સરકારની સાથે હું રહ્યો છું, 100% કામો પૂર્ણ થશે એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. જ્યાં જ્યાં મોટા કામો છે એ અત્યારે સરકારે પોતે હાથ ઉપર લઈ અને પૂર્ણ કરી દીધેલ છે. આપના માધ્યમથી જણાવવાનું કે જીએમડીસી કોલેજ જેવા પણ મુદ્દાઓ જ્યાં જ્યાં તાલુકાની અંદર રહ્યા છે એ બધા પૂર્ણ થયા છે અને એ ફળીભૂત થશે એવી અભ્યર્થના છે 100%. લખપતની વાત કરું તો દયાપર જે છે એ લગભગ લખપત વિધાનસભા જે તાલુકા પંચાયત છે કોંગ્રેસ પાસે, પણ ત્યાં હું જ્યારે પ્રવાસ કર્યો ત્યારે લોકોને એક દયાપરમાં એક હોસ્પિટલ જોવે છે, તો એના વિશે લોકોને એક માંગણી છે, શું હશે તમારી રણનીતિ? હોસ્પિટલ એ અમારો એક, તમને એક વાત કહું, એક હોસ્પિટલ એ અમારો પાયાનો પ્રશ્ન છે. હોસ્પિટલ હોય, મામલતદાર ઓફિસ હોય, પ્રદ્યુમનસિંહ પોતાના પ્રવાસની અંદર અને જાહેર પણ કરે છે અને સરકારના મંત્રીઓ અહીંયા જ્યારે ગામડું ગામડું ખૂંદી રહ્યા છે તો એમને પણ વિશ્વાસ આપ્યો છે. ટૂંક સમયની અંદર ચૂંટણી પૂરી થયા પછી આ બે મુદ્દા, અબડાસા, લખપત અને નખત્રાણાના જે જે વિકાસના પ્રશ્નો છે, ખાસ કરીને તમને એક વાત કહું, નર્મદાનો પ્રશ્ન એ અમારી સંપૂર્ણ સરકારે હાથ ઉપર લીધો છે. આ ત્રણ તાલુકાની અંદર નર્મદાના
પાણીના સુધારણાના પ્રશ્ન પૂર્ણ થશે. જી મિત્રો, બસ આ વિકાસની વાતો છે અને નક્કી આપણે કરવાનું છે કે કોના ઉપર કળશ જોડો. 3 તારીખે જંગી બહુમતીથી તમારે મતદાન કરવાનું છે, કારણ કે જો તમારા હાથમાં નિશાન નહીં હોય તો તમારે પ્રશ્ન ઉપાડવાની કોઈ ફરજ નથી. એટલે લોકશાહીનું પર્વ ઉજવીએ, પસંદગીનો નેતા તમારે ચોઈસ કરવાનો છે, તમારે પસંદ કરવાનો છે, પણ મતદાન અવશ્ય કરવાનું છે. રાહુલ ગંઢેર સાથે જયમલસિંહ જાડેજા, મહાસભા ન્યૂઝ, હિંગરિયા, અબડાસા વિધાનસભા, કચ્છ.